જિલ્લા તેમજ બીજા જિલ્લાઓમાં આવાસ દો હવે કાર્યક્રમમાં 370 મુકરબધીર તેમજ શ્રવણમંદ દિવ્યાંગો મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા. અવાજ દો હમે કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા તેમજ બીજા જિલ્લાઓમાંથી 370 મુકબધિર તેમજ શ્રવણમંદ દિવ્યાંગો મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ શ્રવણમંદ તેમજ મુકબધિર દિવ્યાંગોને શિક્ષણ મેળવવા બાદ તેમની મૂળ જવાબદારી નોકરીથી વંચિત તેમજ લગ્ન સમાજ જીવન કુટુંબ માટે સરકાર તરફથી સહાય મળે તે આશ્રયથી શ્રવણમંદ દિવ્યાંગો માટે હરેશભાઈએ જહેમત ઉઠાવીને સરકારને અવાજ દો હમેના કાર્યક્રમ દ્વારા સંદેશો અપાયો છે. આ શિબિરને સફળ બનાવવા માટે અમિત કવિ, નિલેશ જોશી તેમજ ગુજરાતના 370 મુકબધિરો અરવલ્લી જિલ્લામાં એકત્રિત થયા. અવાજ દો હમે શીર્ષક હેઠળ દિવ્યાંગોમાં શ્રવણબંધ પુરુષો અને સ્ત્રીઓ, કારણ કે શિક્ષણ મેળવ્યા પછી જે મૂળભૂત જવાબદારીઓ છે, જે ખરેખર તો મૂળ જવાબદારી એ છે કે નોકરી નથી, વંચિતો અને તકવંચિતો એવા શ્રવણબંધોના અવાજ ઉઠાવવા માટે ભાઈ હરેશે એવી જહેમત ઉઠાવી કે લગભગ 370 દિવ્યાંગ શ્રવણબંધોને અહીંયા એકત્રિત કર્યા છે. અને અવાજ તો અમે એ જાયન્ટ્સ અને જેસીઆઈના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો, શિબિર યોજાઈ. એમાં લગ્નના પ્રશ્નો, સમાજ જીવનના પ્રશ્નો, કુટુંબના પ્રશ્નો અને ખાસ તો શ્રવણબંધ કે જેઓ એમનો મુંજારો અનુભવતા હોય, જેમની જોડે શબ્દો નથી, વાક્યો નથી, ભાષા નથી, એમને સરકારમાં આ વાત રજૂ થાય, સરકારમાં વધુથી વધુ શ્રવણબંધ દિવ્યાંગો માટે અનામત ઊભી થાય, એમના માટે વેતન ઊભા થાય, એમના માટે એક નવું આરક્ષણ થાય, એમના જીવનમાં નવી સહાય મળે અથવા તો નોકરીની તકો મળે, એમના કુટીર ઉદ્યોગો સ્થપાય, કોર્પોરેટ સેક્ટરમાંથી સીએસઆર કંપનીઓ આવા લોકોને, આવા શ્રવણબંધ દીકરા દીકરીઓને દત્તક લે, આવા બધા વિચારો માટે આ એક મોટો મંચ આજે યોજાયો. ખાસ કરીને અરવલ્લીના, ઉત્તર ગુજરાતના અને રાજસ્થાન આ બાજુ મહીસાગરથી સમગ્ર ઉત્તર ગુજરાતના આ બધા જ લોકોએ એમની વેદનાઓને રજૂ કરી છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. મુંબઈથી એક બહેરામુંગા શ્રવણબંધ જાદુગરે આ બધા શ્રવણબંધ માટે જાદુનો શો યોજ્યો. નૃત્ય, ગરબા આ બધું તો હોય જ છે, પણ મૂળ જવાબદારી પુનર્વસનની છે, કારણ કે સમાજની મૂળ જવાબદારી એ છે કે કોઈકનો પેટનો ખાડો પૂરાય. એ માટે ભાઈ હરેશે આજે એવો વિચાર રજૂ કર્યો કે ભાઈ ગુજરાતના મુખ્યમંત્રીનું શિક્ષણ મેળવ્યા પછી શું કરશે, એમના લગ્ન જીવનના પ્રશ્નો, એમના સામાજિક જીવનના પ્રશ્નો, એમના બહેતર જીવન માટે આપણે કેવી કેવી ઉજળી તકો ઊભી કરી શકીએ, એ વિચાર આજે રજૂ કર્યો. હરેશભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, મોડાસા.